नमस्कार, ZSTVમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીમાં સાર્વજનિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના વડાલી તાલુકામાં આવેલા મહાકાળી માતાજીના મંદિરની પાછળના ભાગે રવિવારે વડાલી સગર સમાજ અને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર નિકુંજભાઈ દવે, ડૉક્ટર અનિલભાઈ ચૌહાણ, ડૉક્ટર સત્યપાલભાઈ રાઠોડ, ડૉક્ટર આબિદિલભાઈ, ડૉક્ટર રાજેશભાઈ, ડૉક્ટર ડામોર, ડૉક્ટર દર્શકભાઈ તરજીયા, ડૉક્ટર પ્રતિકભાઈ મકવાણા, ડૉક્ટર મકબલ હુસેન, ડૉક્ટર જૈનિમભાઈ શ્યા, આટલા ડૉક્ટરો આ સાર્વજનિક કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઈડર આત્મવલ્લભ હોસ્પિટલના ડૉક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા પણ બ્લડ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન ડૉક્ટર અલ્તાફ મેમણ અને હિતેશભાઈ સગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાર્વજનિક કેમ્પમાં અંદાજે 500થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ધ્રુવ મારી ZSTV વડાલી. હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની. સિદ્ધપુર પોચ શહેર પ્રજાપતિ સમાજ દ્વારા સિદ્ધપુર ગોકુળ યુનિવર્સિટીમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો. સિદ્ધપુર ગોકુળ યુનિવર્સિટી પટાંગણમાં 5000 પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં પ્રજાપતિ સમાજના 19 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા અને આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પ અને પ્રજાપતિ કૌશલ્યના અદ્યતન ટેકનોલોજીવાળા સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું અને વ્યસનમુક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક પ્રતિબંધ જાગૃતિ અભિયાન જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વધુમાં આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને IDC ચેરમેન બળવંતસિંહ રાજપૂત અને પ્રાંત અધિકારી જયેશભાઈ તુવર અને પ્રજાપતિ સમાજના આગેવાનો જેવા કે જયંતિલાલ ઓઝા, મનહરલાલ ઓઝા અને સુરેશ પ્રજાપતિ, વિપિન પ્રજાપતિ જેવા સમાજના આગેવાનોની ખૂબ જહેમતથી આ પ્રસંગ દીપ ઉઠ્યો હતો. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર. જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા ઓસવાર કોલોનીમાં રહેતા એક પ્રોફેસરના ઘર પર મોડી રાત્રિએ થયેલ ફાયરિંગ બાદ પોલીસ હરકતમાં આવીને સઘર્ષ ચેકિંગ હાથ કરી SOG અને ATSCના સંયુક્ત ઓપરેશનમાં ફરાર એવા બે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું. જામનગરના ઓસવારથી વિસ્તારમાં પ્રોફેસર ડોક્ટર રાજાણીના બંગલામાં રહેલ કાર પર ફાયરિંગના કેસમાં જયેશ પટેલ અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીનું નામ ખોલ્યા બાદ આ ફાયરિંગ કરનાર કોણ તે દિશામાં પણ પોલીસે તપાસ કરતા સફળતા મળી છે અને પ્રોફેસરને ભયમાં મૂકવા તેની કાર પર ફાયરિંગ કરનાર કુખ્યાત ઇકબાલ ઉર્ફે બાઠીયો અને દાઉદ ઉર્ફે દાવલોનો પોલીસ ઝડપી પાડ્યા અને આરોપીઓ સામે IPC કલમ 386, 507, 120B તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b), AGP એક્ટ 135 એક મુજબ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરેલ. જામનગર SOG અને ATSના સંયુક્ત ઓપરેશનમાં ફરાર એવા બંને આરોપીને ઝડપીને અદાલતમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લીધા છે. ફાયરિંગના કોના ઇશારે કરવામાં આવ્યું, પહેલાં પણ કોઈ ગુના આચર્યા છે કે નહીં, નાસી જઈને ક્યાં રહ્યા હતા ને કોને આશરો આપ્યો હતો વગેરે તમામ બાબતોની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે, જેની અનુસંધાને જામનગર SP શરદ સિંગલે પત્રકાર પરિષદ સંબોધી હતી. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર. ચાર્જ PSI અને GOGI, LCV PSI બધાની અલગ અલગ ટીમો બનાવી, બધા CCTV ચેક પણ કર્યા અને CCTV ચેક કર્યા તો અમે 2-3 એવા CCTV ફૂટેજ મળ્યા જેમાં એનો ક્લિયર ફેસ આવતો હતો.
તો અમે જ્યારે આપણા ગુનાહિત રિકોર્ડ ચેક કરાયો તો એમાં બે જણાનું નામ ખુલ્યું, જેમાં એક બાલ બાઠિયો જો ફાયરિંગ કરે છે અને એના સાથે જો હતા આ દાઉદ ઉર્ફે દિવલો, બંનેનો જામનગરમાં ગુનાહિત ઇતિહાસ છે. ઇકબાલ બાઠિયોની વિરુદ્ધમાં 16 શરીર સંબંધી ગુના ઓલરેડી જામનગરમાં ભૂતકાળમાં ગયો અને ફાયરિંગ કરી. ફાયરિંગ કરે પછી આ લોકો ભાવનગર ભાગી ગયા. ભાવનગરમાં એને એક મોબાઈલ ચેન્જ કર્યો, તો પણ અમે એક ઇનપુટ મળ્યો કે આ અમદાવાદ જઈને ત્યાં બીજા રાજ્યમાં ભગવાનો હતો. ત્યારે અમને એટીએસ ડીઆઈજી માનસુ શુક્લા સાહેબનો સંપર્ક કર્યો અને સાહેબે પીબી રોજિયા ડીએસપી એટીએસની ટીમ બનાવી અને ત્યાં ઉજાલા સર્કલ પાસે બંનેને ઉપાડવામાં આવ્યો. કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત ભમ સમાજના ભાઈ બહેનોનું સ્વયં સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ તથા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ત્રિવેદી મેવાડા વાડી ખાતે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહેલ ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો સભાના પ્રમુખ તરીકે મધુભાઈ ડી રાવલની વરણી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું પણ ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી, ઉપપ્રમુખ યોગેશભાઈ રાવલ, ઉપપ્રમુખ શંભુભાઈ રાવલ, મહામંત્રી પ્રયાગભાઈ ત્રિવેદી, મંત્રી અરવિંદભાઈ ડી રાવલ, મંત્રી સુનિલભાઈ પંડ્યા, જીતુભાઈ રાવલ, ભાનુભાઈ રાવલ તથા ગર્તેશ્વર માંદીના ટ્રસ્ટી રાકેશભાઈ, હર્ષદભાઈ રાવલ સહિત કારોબારી સભ્યો સહિત સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સંજય રાવલ, જેડિયો ટીવી, પ્રાંતિજ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સૌરાષ્ટ્રભરના અલગ અલગ ખેડૂત સંગઠનોના આગેવાનોએ સરકાર સામેની લડતની વ્યૂહરચના માટે મીટિંગ યોજી હતી. ચોટીલામાં ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તથા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા, રામકુભાઈ કરપડા, રમેશભાઈ હાપલિયા, રતનસિંહ ડોડિયા તથા ગિરધરભાઈ વકીલની હાજરીમાં સૌરાષ્ટ્રભરના અલગ અલગ સંગઠનોને એક મંચ ઉપર લાવી સરકાર સામે પાક વીમા મુદ્દે લડતની વ્યૂહરચના માટે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી ફસલ યોજનાની ગાઈડલાઇનમાં ફેરફાર તથા દરેક તાલુકામાં વીમા કંપનીની ઓફિસ ફરજિયાત હોવી જોઈએ તેવી રજૂઆત સરકારશ્રીને કરવામાં આવશે. સરકાર દ્વારા 700 કરોડની સહાયની જાહેરાતથી સર્વ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. જગદીશસિંહ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા. કેશોદ તાલુકામાં રોજીરોટી કમાવા આવેલ પ્રાંતીય મજૂરો પરત રવાના. દર વર્ષે મફળીના પાક તૈયાર થવા સમયે પ્રાંતીય મજૂરો ખેત મજૂરી કરવા આવે છે. એકાદ મહિનાના રોકાણ બાદ ખેતીની સિઝન પૂર્ણ થતા
પરપ્રાંતીય મજૂરો પોતાના વતન તરફ રવાના થયા. કેશોદ તાલુકામાં મગફળીનો પાક તૈયાર થવાની શરૂઆત થતાની સાથે પરપ્રાંતીય મજૂરો પરિવાર સાથે રોજીરોટી કમાવા ખેત મજૂરી માટે કેશોદ તાલુકામાં મોટી સંખ્યામાં આવી છે. કોઈ મજૂરો ગામ આજુબાજુના વિસ્તારમાં તો કોઈ મજૂરો ખેડૂતોની વાડીએ રહેણાંક બનાવી ખેત મજૂરી કામ કરે છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે ખેત મજૂરી કરવા આવેલ ખેત મજૂરોને ભારે ખોંચ જોવા મળી હતી. 300 રૂપિયાથી 400 રૂપિયા સુધીની મજૂરીના ભાવ મજૂરોને મળેલ હાલમાં મગફળીની સિઝન પૂર્ણતાના તરફ હોય ત્યારે મોટાભાગના પરપ્રાંતીય ખેત મજૂરો પોતાના વતન પરત જવા રવાના થઈ રહ્યા છે ત્યારે પરપ્રાંતીય મજૂરોની બસ સ્ટેશનમાં ભીડ જોવા મળી રહી છે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.